રાજ્યમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા એકાએક રદ કરી દેવાતા કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને જિલ્લા સમાહર્તાને આવેદન પત્ર પાઠવી ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી છે રાજ્યમાં બિન સચિવાલય સેવા કારકુન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ત્રણ હજાર સાતસો આડત્રીસ જગ્યા માટે પરીક્ષા યોજાનાર હતી જે એકાએક રદ કરી દેવામાં આવી છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે આ બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભાજપ સરકાર ભરતી પ્રક્રિયામાં પણ લાપરવાહી અને કૌભાંડ આચરી રહી છે પરીક્ષા અચાનક જ રદ કરી દેવામાં આવતા દસ પોઇન્ટ ચોપ્પન લાખ ઉમેદવારોને ફટકો પડ્યો છે અને તેઓએ માનસિક અને આર્થિક આઘાત સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે આ સમગ્ર મામલાની ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી છે દસ લાખ જેટલા ગુજરાતના યુવાનો ની જોડે અન્યાય કરેલો છે ત્યારે એના અનુસંધાનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલું છે અને રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે કલેક્ટરના માધ્યમથી કે આ નવ યુવાનો જોડે જે અન્યાય થયેલો છે તેના અનુસંધાનના અનુસંધાનમાં ફરીથી આ પરીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવે વહેલી તકે આની ભરતી કરવામાં આવે દસ લાખ જેટલા યુવાનો આજે બેરોજગાર છે પરીક્ષાના ફોર્મો ભરાઈ જવા છતાં પણ છેલ્લા કલાકો સુધીની આ પરીક્ષા રદ કરવામાં આવેલી છે અને તંત્રમાં બેઠેલા અધ્યક્ષ જ્યારે એમ કહે છે કે મને આ પરીક્ષા કેમ રદ થયેલી છે એનું કારણ ખબર નથી એવા હાસ્ય જેવા જવાબો આપે છે ત્યારે મારા નવ યુવાનો સાથે હાસ્યમાં ધકેલવાનો આ સરકારે જે રીતે કૃત્ય કરી રહેલી છે ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શબ્દોમાં વખોડે છે